नमस्कार मित्रों, वर्ल्ड विद्या विद विशाल मां आप सबनो हार्दिक स्वागत छे। आ लॉकडाउन मां घणा बधा वेबिनार्स थई रह्या छे, घणी बधी ऑनलाइन मीटिंग्स थई रही छे अने घणा बधा लेक्चर्स अपाई रह्या छे। जे मने लागे छे के आपणे शोधेलो सरस मार्ग छे ज्ञाननी आपले करवानो, पण आपणे ज्यारे एमां श्रोता तरीके जोडाईए छीए ત્યારે આપણું વર્તન કેવું હોવું જોઈએ, આપણે આજે એના વિશે વાત કરશું। મિત્રો, આપણે જે આ નવી ટેકનોલોજીથી ધીમે 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 પરિચિત થતા રહ્યા છીએ એને આપણે જાણવી ખૂબ જરૂરી છે, ખાસ કરીને જ્યારે આપણે પહેલી વખત એમાં શ્રોતા તરીકે જોડાતા હોઈએ ત્યારે આપણે કેટલીક બાબતોની નોંધ લેવી જોઈએ। પહેલી બાબત એ છે કે આપણે એ પ્લેટફોર્મને બરાબર સમજી લઈએ। अत्यारे जूम छे, गूगल मीट छे, एवा घणा बधा प्लेटफॉर्म्स में अनेक लोग एक साथ मीटिंग करी शके छे अथवा कोई लेक्चर अटेंड करी शके छे। आपणने जो अगाउ थी आ प्लेटफॉर्म नो ख्याल होय तो आपणे एनो महत्तम उपयोग करी शकीए छे, सारी रीते उपयोग करी शकीए छे अने कोई भूल न थई जाय एनी आपणे तकेदारी राखी शकीए छे। उदाहरण तरीके ઘણા બધા આવા ઓનલાઈન પ્લેટફોર્મમાં ચેકબોક્સનો ઓપ્શન હોય છે, એટલે એમાં આપણે લખીને આપણો પ્રશ્ન પૂછી શકીએ અથવા આપણી કમેન્ટ કરી શકીએ। જો આપણને ખબર ના હોય કે આપણો આ જે મેસેજ છે એ વક્તાને વ્યક્તિગત દેખાશે કે બાકી બધા શ્રોતાઓને પણ દેખાશે તો ઘણી વખત ભૂલ થવાની સંભાવના રહેતી હોય છે। એટલે કે જે મેસેજ વ્યક્તિગત મોકલવાનો હોય એ જો જાહેરમાં મોકલાઈ જાય તો ઘણી બધી વખત આપણે ઈચ્છીએ નહીં એવું પણ થઈ શકે। બીજું અને સૌથી મહત્વનું છે કે આપણે જ્યારે આવા કોઈ વેબિનારમાં જોડાઈએ છીએ ત્યારે સૌથી પહેલું જે આપણે કામ કરવાનું છે એ છે આપણો ઓડિયો, આપણો અવાજ જે છે એ મ્યુટ મોડ ઉપર મૂકવાનો છે, એટલે એકદમ એ સાયલેન્ટ થઈ જશે, વક્તાને અને અન્ય શ્રોતાઓને ડિસ્ટર્બ નહીં કરે। નહીંતર શું થાય, આપણી આસપાસ જાત જાતના અવાજો આવતા હોય, કોઈ કામ કરી રહ્યું હોય, વાસણ ખખડતા હોય, બાળકો બોલતા હોય, એ બધું સહજ છે, આપણા જીવનનો ભાગ જ છે। પણ શક્ય છે કે ઘણો બધો સમય અને શક્તિ ખર્ચીને જે લોકો એકસાથે જોડાણા છે એમને ખલેલ પહોંચી શકે, એટલે આપણે એનું ખાસ ધ્યાન રાખીએ। ત્રીજી મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આવો વેબિનાર ચાલતો હોય, લેક્ચર ચાલતું હોય ત્યારે વચ્ચે આપણે કશું ખાઈએ નહીં તો સારું, કશું પીએ નહીં તો સારું, અલબત્ત પાણી પી શકાય અને એ પણ એટલી સહજતાથી પી શકાય કે આપણે બધાના અટેન્શનનું, બધાના ધ્યાનનું કેન્દ્ર ન બનીએ। ઘણા લોકો વેબિનાર દરમિયાન જાત જાતની વસ્તુઓ ખાતા હોય છે, જે આમ મેનરિઝમની બહારની કહી શકાય એ યોગ્ય ના કહી શકાય, જેનાથી શ્રોતાનું ધ્યાન ભંગ થઈ શકે અને એને પોતે જે વાત કરવી છે, જે સરળતાથી વાત કરવી છે, જે હૃદયને, જે મનથી એ વાત કરે છે એમાં એને ખલેલ પહોંચી શકે। ત્યાર પછીનો મુદ્દો છે એ છે આપણે જ્યારે ઉધરસ આવે છે, છીંક આવે છે કે આપણે આળસ ખાવી છે, આ દરમિયાન આપણે આપણો ઓડિયો મ્યુટ જ રાખીએ અને આળસ ખાવાનું મન થાય ત્યારે આપણે આપણો વિડીયો પણ ઓફ કરી શકીએ, જેથી આપણે એ વક્તાને કે અન્ય શ્રોતાઓને ખલેલ ન પહોંચાડીએ। અને સૌથી છેલ્લો મુદ્દો છે કે આપણે જ્યારે 50-100 લોકો સામે શ્રોતા તરીકે બેઠા છીએ ત્યારે આપણા કપડાં, શક્ય છે આપણે ઘરે હોઈએ ત્યારે ઇન્ફોર્મલ કપડામાં હોઈએ, છતાં પણ એ ડિસેન્ટ હોઈ શકે। જો એ ડિસેન્ટ ના હોય તો શક્ય છે કે અન્ય શ્રોતાઓ આપણી ખીલી પણ ઉડાવે, આપણો મજાક પણ ઉડાવે, પણ એ કરતાંય મોટી વાત, એક સભ્ય માણસ તરીકે આપણે જ્યારે જાહેર જીવનમાં, ભલે વર્ચ્યુઅલ જાહેર જીવન છે પણ આપણે એક સમાજમાં તો રહીએ છીએ, ત્યારે આપણે એનું ખાસ ધ્યાન રાખીએ કે આવી કોઈ ઘટના ન ઘટે। આવું બધું આપણે જો ધ્યાન રાખીએ તો એક સારા શ્રોતા તરીકે આપણે આ જ્ઞાન આપલેની પ્રક્રિયામાં આપણને પોતાને અને અન્યને પણ સરસ મદદ કરી શકીએ। મને લાગે છે આજની આ વાત આપને ગમી હશે। મળીએ છીએ આપણે વર્લ્ડ વિદ્યા વિથ વિશાલના આવતા એપિસોડમાં। થેન્ક યુ સો મચ।